નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોહિલ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 1 લેક્ચર નંબર 16 ધોરણ 7 વિષય વિજ્ઞાન. હવે આમાં આપણે શું જોઈએ છે તો કે તમારું સાયન્સમાં જે ચેપ્ટર નંબર 2 છે પ્રાણીઓમાં પોષણ, બરાબર, તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ અને સમજીએ છીએ. તો આપણે ગયા લેક્ચરમાં શું જોઈ ગયા કે મનુષ્યમાં પોષણ, પ્રાણીઓમાં પોષણ એટલે કે પ્રાણીઓમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે. તો આપણે એમાં શું જોતા હતા કે મનુષ્યમાં પોષણ અથવા તો મનુષ્યમાં જે પોષણ મેળવવા માટે જે ખોરાક લેવામાં આવે છે તેનું પાચન કઈ રીતે થાય છે અને પાચનની પ્રક્રિયામાં મનુષ્યના શરીરમાં કેટલા કેટલા જુદા જુદા અંગો આવે છે તે બધા વિશે આપણે જોઈએ છીએ. તો અગાઉ આપણે શું જોઈ ગયા, જઠર. આની પહેલાના લેક્ચરમાં આપણે જઠર વિશે માહિતી મેળવેલી. હવે આજે શું જોવાનું છે તો કે નાના આંતરડાની રચના. મનુષ્યના પાચન માટે નાનું આંતરડું પણ જવાબદાર છે. તો નાના આંતરડાની રચના મનુષ્યના શરીરમાં કેવી હોય છે તો આપણે સૌપ્રથમ તો ખોરાક જ્યારે મુખ દ્વારા શરીરમાં આપણે જે મોંમાં અંદર પ્રવેશ કરાવીએ છીએ આપણે ખોરાકમાં, તો અંદર જે દાંત હોય, જીભ હોય, બરાબર છે, નાક ગ્રંથ હોય, તેમાંથી સ્ત્રાવ થતો હોય છે દાંતમાં, તો એ બધું મિક્સ થાય અને ખોરાક છે તે પોચો બને છે. પછી મુખ દ્વારા મુખગુહામાં પ્રવેશે છે, ત્યાં તે અર્ધપ્રવાહીમાં રૂપાંતર પામે છે. ખોરાક છે તે પોચો એવો થઈ જાય છે, બરાબર. પછી મુખગુહા સાથે અન્નળી જોડાયેલી હોય છે. શું જોડાયેલી હોય છે? અન્નળી. તો એ ખોરાક છે કે જે સાંકડા માર્ગવાળી અન્નળી હોય છે તેમાં પ્રવેશે છે અને તે અન્નળી મારફતે અન્નળી સાથે જઠર જોડાયેલું હોય છે તેમાં અર્ધપ્રવાહી ખોરાક છે તે પહોંચે છે, બરાબર. જઠર છે તે મનુષ્યમાં જે પાચનની પ્રક્રિયા થાય છે તેમાં સૌથી પહોળો ભાગ ધરાવતું અંગ કયું છે? જઠર, બરાબર. હવે જઠરમાં ખોરાક જે અર્ધપ્રવાહી પહોંચી ગયો છે એ વલોવાય છે, એટલે કે તેનું સરખું એમાં મિશ્રણ થાય છે. સેના દ્વારા? તો કે જઠરમાં જે સ્નાયુ આવેલા હોય છે અંદરના ભાગમાં, તેના દ્વારા અર્ધપ્રવાહી ખોરાકને વલોવાય છે. એટલે બધું આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો હવે શું જોવાનું છે કે જઠર છે ત્યાંથી એની જઠરની આગળ સીમ શરૂઆત થાય નાનું આંતરડું. જઠર નીચેના ભાગે નાના આંતરડા સાથે જોડાયેલું હોય છે, બરાબર. એટલે નાના આંતરડાની ઉપરનો ભાગ કયો થાય? જઠર. તો અહીંયા જુઓ લખેલું છે કે નાનું આંતરડું ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું ઉપરના છેડે જઠર સાથે, ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે, જે ખાસ યાદ રાખવાનું છે. પછી નાનું આંતરડું છે તે ખૂબ જ વધારે લંબાઈ ધરાવે છે. તો એમ થાય કે આ નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. તો આટલું મોટું આંતરડું મનુષ્યના શરીરમાં કેવી રીતે સમાતું હશે? પણ તે આડા સ્તરનું ઊંચાયેલું હોય છે. હવે આ નાનું આંતરડું છે તે ક્યાં સમાયેલું હોય છે? તો કે મનુષ્યના પેટમાં પોલાણ હોય છે તેમાં આ ગૂંચળું વળીને ગોઠવાયેલું હોય છે. કેમ કે 7.5 મીટરની લંબાઈ છે તો તે કઈ સરખી રીતે ગોઠવાયેલું હોય નહીં, બરાબર. નથી આવી રીતે ગોઠવાયેલું કે નથી આવી રીતે ગોઠવાયેલું, ત્યાં આડા સ્વરૂપ ગૂંચવાયેલું હોય છે, બરાબર. સમજાઈ ગયું છે બધાને? કેમ કે તો જ એવું 7.5 મીટરનું આ નાનું અંતરું છે તે શરીરમાં સમાઈ શકે. તે ક્યાં સમાયેલું છે? તો કે પેટના પોલાણમાં ગૂંચળું વળીને ગોઠવાયેલું છે. ત્યારબાદ નાનું અંતરું છે તેની જ્યાંથી શરૂઆત થાય છે તે ભાગ સી આકારનો હોય છે. અંગ્રેજી મૂળાક્ષર છે સી, બરાબર. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ સી આકાર
કહે છે અહીંયા કે તેને પક્વાશય કહેવામાં આવે છે. પછી નાનું આંતરડું છે તેની અંદરની સાઈડમાં જે અંદરની તેની દીવાલ હોય છે બરાબર, તે અંદરની દીવાલમાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે. પ્રવર્ધો એટલે કે આ મનુષ્યની જે આંગળીઓ હોય છે તેવા આકારના પ્રવર્ધો હોય છે અને તેને પ્રસંગપૂર્વ અથવા તો શ્વસન કેન્દ્ર કહેવામાં આવે છે. ત્યારબાદ